કીધું કે સમુદ્રમંથન અકુપાર એમાંથી કોઈ એકના હું સંવાદ સંભળાવું ને મને થયું કે અત્યારે ધાડના સંવાદ કે સમુદ્ર ના સંવાદ કરતા અકુપાર એ સર્વશ્રેષ્ઠ નીવડશે આપણે જે જગ્યાએ છીએ એને માટે પણ આપણે સતત છાપામાં વાંચતા રહીએ છીએ કે સિંહ જે છે એ બહાર નીકળી ગયા છે જંગલની બહાર નીકળી ગયા છે વોટ્સએપની અંદર વિડીયોઝ આવે છે કે લોકો બાઇકની ઉપર જતા હોય સિંહ આગળ જતા હોય ને કનેડતા હોય ને વાત આખી એવી આવે કે સિંહ રસ્તા પર આવી ગયા છે આપણે બધા હેરાન થઈ રહ્યા છીએ શહેરીજનો જે છે એ જયારે રસ્તા પર ગાડી ચલાવતા હોય ત્યારે ગાયો એમને વચ્ચે આવે છે સમજ નથી પડતી કે કોણ કોને વચ્ચે આવી રહ્યું છે અને ધ્રુવ દાદા એટલે બહુ સરસ સંવાદ આકુપારની અંદર આના વિશે સર્જ્યો છે ગૈરના નામે તમારી કેરી હું વેચો ગૈરના નામે તમારા ઘી વેચો ત્યાં જ ન થાવતું કે અહીંયા ગાઈડ નથી લાગતી ને યા નકશાવાળી ગઈ જે છે ને ટુરિસ્ટ હું સારું રાખવાની હું હેલો 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 યા ફરીથી ફરીથી વન્સ મોર ગઈરના નામે તમારી હું વેચો ગરના નામે તમારા ઘી વેચો લાગતી ને ગાતી નકશા વાળી રાખવાની હું આપણે તો જ્યાં જ્યાં ફરે ને બધે પછી ઘેરના દરિયા ફૂગે બરડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદ ની ભાગોળે આપણે તો પાણા થી લઈને માણા સુધી હંધાઈ ની સંધ્યા કરવાની હું આ હાવજ વધી ગયા એટલે બારો નીકળી ગયા એ બધી વાતો સાપાની સાચી વાત તો એ છે કે આપણે ગેરની માલિકો ઘુસ્યા ઘર ના જીવ માત્ર આપડી આ મન યા રાખી હેલો 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 હા બરાબર હવે હા બધું વધી ગયા એટલે બારો નીકળી ગયા એ બધી વાત્યુ સાપાની હા સી વાત તો એ છે કે આપણે ઘરની માલિકોર ઘુસ્યા તોય ગઈના જીવ માતરે આપણી અમન્ય રાખી એની જમીન જીમ જીમ દબાતી ગઈ હીની અંદર જાતા ગયા પછી હાવ ચોય કે જીવ માતરે જાય કે પછી આપણે એની અમન્યા હાવ નો રાખીએ ને તો ઈ આપણી અમન્ય નો રાખે એ એની મોજ પ્રમાણે હાલે સે ને હાલવા તો દ્યો આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા પણ આપણે જનાવર હારે રહેતા નો શીખ્યા લ્યા હાઈ ધ્રુવ દાદાની બોલીને સાવજને ને બાપુને આજે વંદન થેન્ક યુ સો મચ